हेलो ऑल माय डियर स्टूडेंट्स, હવે આપણે આજના આ સેશનની અંદર એ અંગેની વાત કરવાના છે કે ધોરણ 10 નો ગણિતનો સિલેબસ છે એમની અંદર પ્રકરણ 4 અને એમનો સ્વાધ્યાય 4.1 નો મેઈન પ્રશ્ન પહેલો છે એમનો દાખલા નંબર 5 6 7 અને 8 એને કઈ રીતે સોલ્વ કરવાના છે એમની માહિતી આપણને આજના આ સેશનમાં મળવાની છે। તો જો મિત્રો અમારી ચેનલને પહેલીવાર નિહાળી રહ્યા હોય તો એમને લાઈક सब्सक्राइब करी अने नीचे आपेला बेल आइकन ऊपर क्लिक करी जेथी करीने अमारा नवा अपलोड थयेला वीडियो नी नोटिफिकेशन मळती रहे। तो चलो मित्रों हवे आपणे दाखलाने जोईए के कई रीते सोल्व करवानो छे। तो मित्रों एमनी अंदर आपणने बहुपदी आपेली छे, एटले के टूंकमां आपणने समीकरण आपेलुं छे 2x-1 × x-3 = x + 5 × x - 1। હવે આ જે સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ, તો ચાલો મિત્રો હવે એની વાત કરીએ। તો મિત્રો આ 2x નો ગુણાકાર પહેલા આપણે x સાથે કરવાનો, તો 2x x એટલે કેટલા થઈ જશે 2x² હવે આ પ્લસ છે આ માઈનસ છે પ્લસ માઈનસ માઈનસ હવે 2x નો ગુણાકાર 3 સાથે, તો મિત્રો 2 3 ને 6 અને x આ રીતે રહેશે। હવે આ માઈનસ આ પ્લસ માઈનસ પ્લસ માઈનસ અને x એકા x હવે માઈનસ માઈનસ પ્લસ થાય અને 3 એકા 3 આ ઇઝ ઇક્વલ ટુ એઝ ઇટ ઇઝ એમ નમ રહેશે। હવે શું કરવાનું છે x ઇન્ટુ x એટલે કે x સ્ક્વેર આ પ્લસ આ માઇનસ પ્લસ માઇનસ માઇનસ x એકા x હવે પ્લસ 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 5 ગુણ્યા x એટલે 5x થશે અને પ્લસ માઇનસ માઇનસ અને 5 એકા 5। હવે મિત્રો પેલા ડાબી બાજુનું સ્વાદરૂપ આપશું અને પછી જમણી બાજુનું સ્વાદરૂપ આપીશું। તો મિત્રો આ 2x સ્ક્વેર એ તો એઝ ઇટ ઇઝ એમ નમ રહેશે। હવે આ માઇનસ 6x અને આ માઇનસ x તો માઇનસ માઇનસ પ્લસ થાય પણ મોટા અંકની નિશાની એટલે કેટલા થઈ જશે માઇનસ 7x આ પ્લસ 3 એ તો એઝ ઇટ ઇઝ એમ નમ રહેશે। ત્યારબાદ આ ઇઝ ઇક્વલ ટુ એ બી એમ નમ હવે આ x સ્ક્વેર એ એમ નમ પણ આ માઇનસ x આ પ્લસ 5x તો પ્લસ માઇનસ માઇનસ થાય પણ મોટા અંકની નિશાની તો હવે મિત્રો પ્લસ 4x માઇનસ 5 તો આ રીતે થશે। હવે મિત્રો જમણી બાજુ જેટલા બી પદ છે એ બધાને આપણે ડાબી બાજુ લઈ લેશું, તો મિત્રો 2x² - 7x + 3 હવે આ + x² તો - x² થઈ જશે, આ + 4x છે બરાબર ને બીજી બાજુ આવે તો - 4x અને આ - 5 છે તો એ + થઈ જશે = 0। હવે મિત્રો 2x² + છે આ માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ અગેન પાછા મોટા આંકડાની નિશાની તો મિત્રો 2x² માંથી x² જાય એટલે કેટલા વધશે x² હવે આ માઇનસ 7x આ માઇનસ 4x તો મિત્રો માઇનસ માઇનસ પ્લસ પણ મોટા અંકની નિશાની તો 7 ને 4 માઇનસ 11x થશે। હવે આ પ્લસ 3 અને આ પ્લસ 5 તો 5 ને 3 કેટલા થશે 8 પણ મોટા અંકની નિશાની = 0। તો મિત્રો આપણે જે સમીકરણ મળે છે એને આપણે ax² + bx + c = 0 એમની સાથે સરખાવી શકીએ છીએ, એટલા માટે આપણને a બરાબર કેટલા મળે છે 1, b બરાબર કેટલા મળે માઇનસ 11 અને c બરાબર આપણી પાસે મળે છે 8। તો આ રીતે આમ આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે। તો મિત્રો આ રીતે આપણે દ્વિઘાત સમીકરણ મળી જશે। હવે મિત્રો આપણે વાત કરવાની છે દાખલા નંબર 6 છે તેમની, તો મિત્રો એ આપણી પાસે દ્વિઘાત સમીકરણ છે કે કેમ એની વાત કરીએ। તો મિત્રો x² + 3x + 1 એ તો એઝ ઇટ ઇઝ એમ નમ। હવે મિત્રો આપણે હમણાં જ અને પહેલાના સેશનમાં પણ એક નિત્યસમની વાત કરી હતી કે પહેલા પદનો વર્ગ પ્લસ ઓર માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ, તો ચાલો મિત્રો એ જ નિત્યસમનો અહીંયા ઉપયોગ કરવાનો છે। તો મિત્રો પહેલા પદનો વર્ગ એટલે x નો વર્ગ કેટલો થઈ જશે x² આ માઇનસની નિશાની તો અહીં માઇનસ રહેશે, પછી 2 ગુણ્યા પહેલું બીજું પદ તો 2 ઇન્ટુ x એટલે 2x 2x ઇન્ટુ 2 એટલે કે 2 2 ને 4x + બીજા પદનો વર્ગ એટલે કે 2 2 4 બરોબર છે। આ રીતે આપણે કરવાનું છે। હવે મિત્રો આ પ્લસ x² છે બરાબરની બીજી બાજુ આવે તો માઇનસ x² થઈ જાય તો આ પ્લસ અને 2 કેન્સલ થઈ જશે। હવે મિત્રો ડાબી બાજુ જેટલા બી પદ છે એ બધાને જમણી બાજુ અથવા તો જમણી બાજુ રહેલા પદને આપણે ડાબી બાજુ લઈ જઈ શકીએ, તો મિત્રો આ જેટલા પદ છે એ બધાને આપણે બીજી બાજુ લઈ લઈએ તો 3x + 1 આ માઇનસ 4x છે તો પ્લસ 4x અને માઇનસ 4 = 0। હવે મિત્રો આ પ્લસ 3x આ પ્લસ 4x તો મિત્રો 4 ને 3 7x પછી આ પ્લસ 1
અને આ માઇનસ ચાર, તો માઇનસ પ્લસ માઇનસ થાય પણ મોટા અંકની નિશાની, એટલા માટે માઇનસ ત્રણ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. આમ મિત્રો મળેલ જે આપણને જે સમીકરણ છે એને આપણે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો સાથે સરખાવી શકાતું નથી, સરખાવી શકાતું નથી. તેથી આપેલ સમીકરણ તે દ્વિઘાત સમીકરણ નથી. તો મિત્રો આ રીતે આપણે આજે પાંચમો અને છઠ્ઠો દાખલો છે એમને સોલ્વ કરવાનું રહેશે. તો હવે મિત્રો આપણે વાત કરીએ દાખલા નંબર સાત અને દાખલા નંબર આઠ છે એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તેની. ચલો મિત્રો હવે આપણે વાત કરીએ દાખલા નંબર સાત છે એમને કઈ રીતે સોલ્વ કરવાનો છે. તો મિત્રો સૌ પ્રથમ પહેલા આપણને તો એ ખ્યાલ હોવો જોઈએ કે એક્સ પ્લસ ટુ નો ઓલ ક્યુબ હોય એનું સાદુરૂપ કઈ રીતે આપવાનું છે. તો મિત્રો એના માટે આપણી પાસે એક નીત્યસમ છે, એક્સ પ્લસ વાય ઓલ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ એમનું સાદુરૂપ કઈ રીતે આપવાનું. તો પેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ ત્રણ ગુણ્યા પેલા પદનો વર્ગ એને ગુણ્યા બીજું પદ પ્લસ ત્રણ ગુણ્યા બીજા પદનો વર્ગ એને ગુણ્યા પહેલું પદ. તો મિત્રો આ રીતે આપણે એ નિત્યસમનું સાદુરૂપ આપવાનું નિત્યસમનો ઉપયોગ કરીને. તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ આમની અંદર. તો મિત્રો પહેલા પદનો ઘન એટલે કે એક્સ ઘન થઈ જશે, પછી બીજા પદનો ઘન એટલે કે બેનો ઘન થઈ જશે, પછી ત્રણ ગુણ્યા પહેલા પદનો વર્ગ એટલે કે એક્સનો સ્ક્વેર એને ગુણ્યા બીજું પદ એટલે કે ટુ. હવે મિત્રો પ્લસની નિશાની, ત્યારબાદ બીજા પદનો વર્ગ એટલે કે ત્રણ ગુણ્યા બીજા પદનો વર્ગ એટલે કે બેનો વર્ગ કેટલો થશે ચાર, એમને રાખીશું એમને ગુણ્યા પ્રથમ પદ એટલે કે એક્સ. હવે મિત્રો એમના બરાબર આપણી પાસે શું છે, આ ટુ એક્સ એ તો એઝ ઇટ ઇઝ એમનમ જ, ત્યારબાદ એક્સ સ્ક્વેર માઇનસ વન. હવે મિત્રો આમની અંદર સાદુરૂપમાં જોઈએ કે આ એક્સ ક્યુબ એ તો એઝ ઇટ ઇઝ એમનમ, ત્યારબાદ બેનો ઘન કેટલો થાય આઠ. તો હવે મિત્રો આ પ્લસ બે તેરીને છ એક્સ સ્ક્વેર થઈ જશે, ત્યારબાદ બે બે ચાર, ચાર તેરીને બાર એક્સ આ રીતે થશે, ત્યારબાદ આ ટુ એક્સ એનો ગુણાકાર એક્સ સ્ક્વેર સાથે એટલે કેટલા થઈ જશે ટુ એક્સ ક્યુબ. હવે આ પ્લસ આ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ અને ટુ એક્સ એકા ટુ એક્સ. ઓકે હવે આપણે મિત્રો આ છેલ્લી પદ છે એને બરાબરની બીજી બાજુ લઈ લઈએ. તો હવે મિત્રો આ એક્સ ક્યુબ એ તો એઝ ઇટ ઇઝ એમનમ છે, પ્લસ છ એક્સ સ્ક્વેર પ્લસ બાર એક્સ પ્લસ આઠ. હવે મિત્રો આ પ્લસ ટુ એક્સ ક્યુબ બરાબરની બીજી બાજુ આવે તો માઇનસ થઈ જશે, માઇનસ ટુ એક્સ ક્યુબ. આ માઇનસ ટુ એક્સ છે તો બરાબરની બીજી બાજુ આવે તો પ્લસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. હવે મિત્રો આ પ્લસ એક્સ ક્યુબ આ માઇનસ ટુ એક્સ ક્યુબ એનો મતલબ શું કે માઇનસ પ્લસ માઇનસ પણ મોટા અંકની નિશાની. તો મિત્રો આપણી પાસે વધે માઇનસ એક્સ ક્યુબ. હવે મિત્રો આ પ્લસ ટુ એક્સ આ પ્લસ બાર એક્સ. તો મિત્રો પ્લસ આવી પ્લસ તો પ્લસ 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 પણ મોટા અંકની નિશાની એટલે કે બાર ને બે ચૌદ એક્સ થઈ જશે. તો મિત્રો આ સ્ક્વેર વાળું પદ એ તો પ્લસ છ એક્સ સ્ક્વેર એ એમનમ અને બાર ને બે ચૌદ એક્સ આ રીતે થશે, પ્લસ આઠ એ તો એઝ ઇટ ઇઝ એમનમ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. તો મિત્રો હવે આપણે જોઈએ આ સાદુરૂપને આપણે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો એમની સાથે સરખાવી શકાતું નથી, એટલા માટે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ નથી. તો મિત્રો જે સમીકરણને આપણે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી સાથે જો સરખાવી શકીએ તો એમને કહેવાય દ્વિઘાત સમીકરણ, ત્યારબાદ જો ન સરખાવી શકાતું હોય તો એ દ્વિઘાત સમીકરણ છે નહીં. હવે આપણે વાત કરીએ દાખલા નંબર આઠ છે એમને. ચાલો મિત્રો હવે આપણે વાત કરીએ દાખલા નંબર આઠ છે એમનું સાદુરૂપ કઈ રીતે આપવાનું છે. તો મિત્રો એમના માટે આપણી પાસે સમીકરણ છે એક્સ ક્યુબ માઇનસ ફોર એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ ટુ ઓલ ક્યુબ. તો મિત્રો હવે આપણે આ જે સાદુરૂપ છે આ પદનું સાદુરૂપ આપણે કઈ રીતે આપવું એના માટેનો એક નિત્યસમ એમના માટે યાદ રાખીશું કે એક્સ માઇનસ વાય ઓલ ક્યુબ હોય ત્યારે શું કરવાનું છે, તો કે પહેલા પદનો ઘન માઇનસ બીજા પદનો ઘન માઇનસ ત્રણ ગુણ્યા પહેલા પદનો વર્ગ ઇન્ટુ બીજું પદ પછી પ્લસ ત્રણ ગુણ્યા બીજા પદનો વર્ગ એમને ગુણ્યા પ્રથમ પદ. તો મિત્રો આ રીતે આપણે નિત્યસમને યાદ રાખવાનો છે
હવે આ નીત્યસમનો ઉપયોગ કરી અને આપણે જમણી બાજુ આવેલા પદનું સાદરૂપ આપીશું। તો મિત્રો આપણે ડાબી બાજુ આવેલું પદ છે એને તો એઝ ઇટ ઇઝ એમનેમ રાખીશું। તો x³ - 4x² - x + 1 = હવે આનું સાદરૂપ આપણે આ નીત્યસમનો ઉપયોગ કરી અને આપીશું તો કે પહેલા પદનો ઘન એટલે શું થઈ જશે x³ પહેલા પદનો ઘન પછી માઈનસ બીજા પદનો ઘન એટલે કે આ 2 છે એનો ઘન થશે ત્યારબાદ માઈનસ ની નિશાની પછી 3 એમને ગુણ્યા પહેલા પદનો વર્ગ એટલે કે x² એમને ગુણ્યા બીજું પદ એટલે કે 2 થશે। ઓકે હવે શું કરવાનું છે પ્લસ ની નિશાની પછી 3 એમને ગુણ્યા બીજા પદનો વર્ગ એટલે કે 2 એનો વર્ગ થશે એમને ગુણ્યા પ્રથમ પદ એટલે કે x। ઓકે હવે આપણે શું કરવાનું છે તો આ x³ એ તો અત્યારે એઝ ઇટ ઇઝ એમનેમ રાખીએ પ્લસ 4x² - x + 1 = x³ માઇનસ એઝ ઇટ ઇઝ એમનેમ અને 2 નો ઘન કેટલો થશે તો કે 8। હવે મિત્રો આ માઇનસ એ તો એઝ ઇટ ઇઝ એમનેમ ત્યારબાદ 3 દુને 6 x² ઓકે હવે આ પ્લસ એ તો એઝ ઇટ ઇઝ એમનેમ હવે 2 નો વર્ગ કેટલો થાય 4 અને 4 તેરીને 12 12 ગુણ્યા x એટલે કે 12x। હવે મિત્રો હવે આ જે પદ છે એને બરાબરની બીજી બાજુ જવા દઈએ તો મિત્રો આ પ્લસ x³ છે બરાબરની બીજી બાજુ આવશે તો માઇનસ થઈ જશે તો આ માઇનસ x³ આ પ્લસ x³ તો કેન્સલ થઈ જશે। હવે આપણે આ બધા પદ છે એને આ બરાબરની બીજી બાજુ જવા દઈ શકીએ અથવા તો આ જેટલા પદ છે એને આ બાજુ લઈ આવી શકીએ। તો મિત્રો આપણે આ જેટલા પદ છે એને આપણે ડાબી બાજુ લઈ લેશું। તો મિત્રો હવે આપણી પાસે અહીંયા છે 4x² - x + 1 હવે આ માઇનસ 8 છે તો બરાબરની બીજી બાજુ આવે તો પ્લસ 8 થઈ જાય। હવે આ માઇનસ 6x² છે બરાબરની બીજી બાજુ આવે તો પ્લસ 6x² થઈ જાય। હવે આ પ્લસ 12x છે તો માઇનસ 12x થઈ જાય ઇઝ ઇક્વલ ટુ અહીંયા કાંઈ ના વધે તો હવે શું વધે 0। ઓકે હવે મિત્રો આ 4x² માઇનસ છે અને આ પ્લસ 6x² છે તો પ્લસ માઇનસ માઇનસ પણ મોટા અંકની નિશાની તો મિત્રો કેટલા વધશે આપણી પાસે 2x² આ બે પદનું સાદરૂપ અપાઈ ગયું। હવે આપણે આ માઇનસ x આ માઇનસ 12x તો મિત્રો માઇનસ માઇનસ તો પ્લસ થાય પણ મોટા અંકની નિશાની એનો મતલબ એમ કે 12 ને 1 માઇનસ 13x થશે। હવે આ પ્લસ 1 અને આ પ્લસ 8 તો મિત્રો પ્લસ 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 એટલે કે 8 ને 1 કેટલા થશે 9 પણ મોટા અંકની નિશાની ઇઝ ઇક્વલ ટુ 0। તો મિત્રો હવે આપણી પાસે સાદરૂપ શું મળે છે 2x² - 13x + 9 = 0। તો મિત્રો આ જે સાદરૂપ છે એને આપણે ax² bx + c = 0 સાથે સરખાવીએ તો a બરાબર કેટલા મળશે આપણને 2 b બરાબર કેટલા મળશે -13 અને c બરાબર મળશે આપણી પાસે 9। તો આ રીતે આપણે મળેલ સાદરૂપને ax² bx + c = 0 સાથે સરખાવી શકીએ છીએ એટલા માટે આપેલ સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણ છે। તો મિત્રો આપણે નોટ કરી લેશું કે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે। તો મિત્રો આ રીતે આપણે સ્વાધ્યાય 4.1 નો મેઇન પ્રશ્ન 1 છે એમને સોલ્વ કરવાનો છે।